नमस्ते विद्यार्थी मित्रों, आज धोरण 10 ना भूमिति ना प्रकरण नंबर 3 वर्तुळ विषय बात करसु। आज आनी शुरुआत करिए। वर्तुळ विषय तमे धोरण 8 ने धोरण 9 मा थोड़ो अभ्यास कर्यो छे। आ प्रकरण मा आपणे एमा 1, 2 अने 3 बिंदुओ आप्या होय, એમાંથી કેટલા વર્તુળો પસાર થઈ શકે તે જોશું। ત્યારબાદ સ્પર્શક છેદક, સ્પર્શતા વર્તુળો, વર્તુળની ચાપ, અંતર્ગત કોણ, અંતર્ગત કોણનો પ્રમેય, આંતરિક ચાપ, ચક્રીય ચતુષ્કોણ અને સ્પર્શક છેદક ખૂણાના પ્રમેય અને જીવાના છેદનના મૂલ્ય, આના પર આધારિત આપણે દાખલાઓ જોવાના છે। એટલે આપણે આ પ્રમેયો અને સિદ્ધાંતો શીખશું અને ત્યારબાદ એના દાખલા જોશું। વર્તુળ વિશે તમે જાણો છો, વર્તુળની વ્યાખ્યા આપણે લઈએ તો વર્તુળ એટલે એવા બિંદુઓનો ગણ છે, જેમ કે કોઈ એક સમતલમાં એક બિંદુથી સમાન અંતરે આવેલા હોય એટલે એને આપણે બિંદુ પથ પણ કહીએ છીએ। એની વ્યાખ્યા આપણે આગળના ધોરણમાં ભણ્યા છીએ, અભ્યાસ કર્યો છે એનો, કે વર્તુળ કોને કહેવાય। આપણે હમણાં કહીએ પ્રમાણે વર્તુળ એ એવા બિંદુઓનો ગણ છે જે એક જ સમતલમાં એક ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલા હોય એવા બિંદુઓનો એ બિંદુ પથ છે। ધારો કે આપણે આ સમતલ છે એની અંદર એક આ બિંદુ લઈએ અને એનાથી અમુક અંતરે, ધારો કે આ ચોક્કસ એકમ અંતર છે, આ 5 એકમ અંતર આપણે સેન્ટીમીટર લઈએ કહીએ છીએ, આ જેટલું અંતર થયું એટલા જ અંતરે બીજા જેટલા પણ બિંદુઓ આવશે અહીંયાથી, એ બધા જ બિંદુઓનો જે બિંદુ પથ બને એને આપણે વર્તુળ કહીએ છીએ। એટલે આપણે એના રીતે દર્શાવીએ, અહીંયા એવો બિંદુ છે એનાથી એ જેટલા અંતરે છે એટલા અંતરે, ધારો કે બી છે, સી છે, એમ અસંખ્ય બિંદુઓ આપણે એનાથી સરખા અંતરે લઈ શકીએ અને એમ કરતાં આખો જે બિંદુ પથ તૈયાર થાય એને વર્તુળ કહેવામાં આવે છે। આપણે સમજવા ખાતર આપણે દોરી છે, વર્તુળ દોરવા માટે આપણે જે સાધન વાપરીએ છીએ પરિકર, તો એના પરથી પણ આપણને ખ્યાલ આવે। પરિકરમાં આપણે એક પાંખી અહીંયા, એક છેડો અહીંયા મૂકીએ છીએ અને જેટલી ત્રિજ્યાવાળું આપણે વર્તુળ દોરવું હોય એટલું આપણે માપ લઈએ છીએ અને એને આપણે ફેરવીએ છીએ તો વર્તુળાકાર માર્ગ બને છે। એ બધા જ બિંદુઓ જે છે એ આ બિંદુથી ક્યાં હોય, સરખા અંતરે આવેલા હોય, પ્રયત્ન કરીએ સરખા અંતરે હાથે દોરવાનો। ધારો કે આ વર્તુળ છે, એના પર આવેલું દરેક બિંદુ આ ઓ બિંદુથી સરખા અંતરે હોય, આ એની વ્યાખ્યા છે। આપણે એની વધારે ચર્ચા ન કરતા આગળ વધીએ તો આ વર્તુળનું કેન્દ્ર છે, આપણે ખાલી યાદ કરવાનું છે બધું। વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુને જોડતો રેખાખંડ એને ત્રિજ્યા કહેવાય, તો ઓડી ત્રિજ્યા થઈ ઓએ એનું કેન્દ્ર થયું। વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને આપણે ત્રિજ્યા કહીએ છીએ। એ જ રીતે વર્તુળ પરના કોઈ બે બિંદુઓને જોડીએ, આપણે વર્તુળ પરના કોઈ બે બિંદુઓને જોડીએ, ધારો કે આપણે આ એ બિંદુ અહીંયા છે અને અહીંયા કોઈ ઈ બિંદુ લઈએ, તો આ એ અને ઈને જોડતો જે રેખાખંડ બને એને જીવા કહેવાય છે। વર્તુળ પરના બે બિંદુને જોડતા રેખાખંડને જીવા કહેવાય। ત્યાર પછી વ્યાસ, તો એવી જીવા જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, ધારો કે અહીંયા એફ બિંદુ લઈએ, તો આ એફ એનો વ્યાસ થયો। આપણે એ પણ જાણીએ છીએ કે વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે, કારણ કે વ્યાખ્યા પ્રમાણે વર્તુળના કેન્દ્રને જોડે છે એટલે જીવા છે, પણ એ જીવા કેન્દ્રમાંથી પસાર થાય એટલે એને વ્યાસ નામ આપ્યું। સૌથી મોટામાં મોટી જીવા વ્યાસ છે અને વ્યાસ એ ત્રિજ્યા કરતાં બે ગણો હોય
એ પણ આપણે જાણીએ છીએ. ત્યાર પછી વર્તુળનો અંતર્ભાગ અને બાહ્ય ભાગ, તો આજે આખું સમતલ છે આપણું, એમાં જ્યારે આ વર્તુળ દોરાયું તો સમતલમાં આવેલા બધા બિંદુઓને વર્તુળે ત્રણ ભાગમાં વહેંચી દીધા. એક તો આ જે કેન્દ્ર છે એવો, એનાથી સરખા અંતર જે આ વર્તુળ છે એટલે કે ત્રિજ્યા જેટલા અંતરે આવેલા બિંદુઓનો ગણ, એટલે કે વર્તુળ પરના બિંદુઓ, વર્તુળ પરના બિંદુઓ એક ભાગ થયો. આ કેટલા જ અંતરે હોય તો ઓથી ત્રિજ્યા જેટલા અંતરે હોય. બીજો વર્તુળના બાહ્ય ભાગના બિંદુઓ અને ત્રીજો આંતરભાગ. આંતરભાગના બિંદુઓ, બાહ્ય ભાગના બિંદુઓ જે છે એનું ઓથી અંતર જે છે એ ત્રિજ્યા કરતાં વધારે હોય, અને અંદરના ભાગમાં હોય તો એનું ઓથી અંતર જે ત્રિજ્યા કરતાં ઓછું હોય. એટલે ધારો કે અહીંયા કોઈ બિંદુ છે એમ, તો આ ઓએમ અંતર જે છે એ જો ત્રિજ્યા ઓએફ કરતાં ઓછું હોય તો એ એમ બિંદુ એ વર્તુળના અંદરના ભાગમાં છે, અને અહીંયા કોઈ બિંદુ લઈએ એલ અને ઓએલ માપીએ આપણે તો એ ત્રિજ્યા કરતાં વધી જાય, ઓએલનું માપ ત્રિજ્યા કરતાં વધી જાય તો એલ એ વર્તુળના બહિર્ભાગમાં છે. આ બધું આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પુસ્તક પ્રમાણે આપણે જઈએ આગળ, પુસ્તકમાંથી સમજાવું અમુક વસ્તુઓ. એકરૂપ વર્તુળો એની વાત યાદ કરાવે છે. તો આપણે જાણીએ છીએ વ્યાખ્યા, જે વર્તુળો હોય એમની જો ત્રિજ્યા સરખી હોય તો એવા વર્તુળોને એકરૂપ વર્તુળો કહેવાય, એટલે કે સમાન ત્રિજ્યાવાળા જુદા જુદા વર્તુળોને તમે એકરૂપ વર્તુળો કહેશો. સમકેન્દ્રી વર્તુળની આકૃતિ આપી છે. હવે અહીંયા ત્રિજ્યાઓ અલગ હોય પણ કેન્દ્ર સેમ રહે, એક જ કેન્દ્રવાળા જુદી જુદી ત્રિજ્યાવાળા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહેવાય. અને આ છે છેદતા વર્તુળો, આવી રીતે બે વર્તુળો એકબીજાને છેદે છે, તો એક કરતાં વધારે બિંદુમાં છેદતા હોય. આ બે વર્તુળો આપણે જાણીએ છીએ કે આ બે બિંદુમાં છેદે તો એકબીજાને છેદતા વર્તુળો કહેવાય. હવે આપણને કૃતિ જોવાની છે. જૂનું અભ્યાસ યાદ કરવા માટે આપણે એની ચર્ચા કરીને જ આગળ જશું. કૃતિમાં કહ્યું છે કે ધોરણ 9માં તમે જીવાના ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે, એને નીચેના કૃતિની મદદથી એમ કે યાદ કરો. જો સી કેન્દ્રિત વર્તુળ છે, રેખાખંડ ડીઈ વર્તુળની જીવા છે, સી એફ લંબ જીવા ડીઈ આપેલો છે. જો વર્તુળનો વ્યાસ 20 સેમી હોય, બરાબર વ્યાસ આપણને આપ્યો છે 20 સેમી, અને ડીઈ 16 હોય, આ જીવા ડીઈ એટલે એ 16 હોય, તો આ સી એફ અંતર તમારે શોધવું છે. અહીંયા આપણે પાયથાગોરસનો પ્રમેય પણ વાપરશું અને એ જૂનો ગુણધર્મ યાદ કરશું. આપણે જોઈએ કઈ રીતે કરતા હતા, દાખલો હું તમને યાદ કરાવું. સૌ પ્રથમ આપણે આ ડીસી જોડી દઈએ જે ત્રિજ્યા છે, બરાબર એક અહીંયા ત્રિકોણ બને જે કાટકોણ બને આપણને લંબ આપેલું છે, એટલે અહીંયા આપણે આ સી એફ શોધવો છે. ડીસી જે છે આ વ્યાસ આપ્યા છે 20 સેમી, વ્યાસ 20 સેમી છે, માટે તમે ત્રિજ્યા શોધી શકો. આપણે હમણાં જ જાણીએ પ્રમાણે તો 10 સેમી આપણને ત્રિજ્યા મળે, એટલે આપણું ડીસી આવી ગયા 10. આ 10 છે. હવે આ ડીઈ આપ્યા છે આખા 16, અને આ આપણે શોધવાના છે. તે શોધવા માટે આપણે ત્યારનો પ્રમેય હું તમને યાદ કરાવું કે આ વર્તુળનું કેન્દ્ર છે અને આ જીવા છે અને આ જીવા પર દોરેલો લંબ છે સી એફ. તમે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ તે જીવાને દુભાગે છે, આવો આપણો પ્રમેય હતો અથવા તો ગુણધર્મ છે. એનો અર્થ શું થયો કે આ સી એફ ડીઈ પર લંબ છે તો એફ બિંદુ આગળ એના બે દુભાગ એટલે સરખા ભાગ થાય, મતલબ ડીએફ અને એફઈ સરખા થાય અને બંનેનું માપ આખા ડીઈ કરતાં અડધું થાય. આ એનો અર્થ થાય શબ્દને સમીકરણમાં ઢાળ્યું આપણે કે ડીએફ બરાબર એફઈ અને એ આખા ડીઈ કરતાં અડધા થાય. બીજી ભાષામાં એફ મધ્યબિંદુ પણ કહેવાય. આપણે તો આ પ્રમેય ખાલી લખવો હતો જેથી કરીને આ 16 થાય તો 8 થઈ જશે. હવે તમે શું કરી શકો, સી એફ શોધવું હોય તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય વાપરી શકો. આ પ્રશ્ન ઉકેલવા માટે ઉપયોગી પ્રમેય અને ગુણધર્મ યાદ કરીને લખો. તો પહેલાં તમારે આ લખવું પડે, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. બીજું આપણે આ ત્રિજ્યાવાળું કે ત્રિજ્યા જે છે એ વ્યાસ કરતાં અડધી હોય,
ત્યારે આપણને પેલું દસ માપ મળે, અને ત્રીજું આપણે હમણાં કહ્યું તે કે ત્રિકોણ જે છે ડીએફસીમાં ખૂણો ડીએફસી 90 છે, એટલે પાયથાગોરસનો પ્રમેય. પ્રશ્ન ગુલાબ પ્રમેય અને ગુણધર્મ યાદ કરીને લખો તો પાયથાગોરસનો પ્રમેય કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવનારી બાજુઓના લંબાઈના વર્ગનો સરવાળો એક કારણના લંબાઈના વર્ગ જેટલો હોય છે. તો બાકી તમે સમજી શકશો દાખલો કેવી રીતે થાય. હવે આગળ જોઈએ, આપણે બીજી એક આવી કૃતિ આપેલી છે, એમાં આપણે કયો પ્રમેય વાપરવાનો છે તે પણ આપણને પૂછ્યું છે, તે જોઈએ. આપણે આકૃતિ પણ સમજી લઈએ ફરીથી, એના જેવી જ આકૃતિ તો છે. જોઈએ, જીવા ક્યુઆર છે, વર્તુળનું કેન્દ્ર ઓ છે, અને હવે જીવા ક્યુઆરનું મધ્યબિંદુ પી આપ્યું છે. અહીંયા આટલો ફરક આવ્યો, ત્યાં અહીંયા લંબ આપ્યો હતો, અહીંયા મધ્યબિંદુ છે. ક્યુઆર પાછા 24 આપ્યા છે આપણને, અને ઓપી આ 10 આપી દીધા છે. અને આ વખતે આપણને સાથે સાથે સવાલમાં પણ ત્રિજ્યા શોધવા કહી છે. ફરીથી આપણે કાતો ઓઆર કાતો ઓક્યુ જોડી દઈશું, ત્રિજ્યા એક દોરી દઈશું આપણે. અહીંયા આપણે ઓક્યુ દોરી, એના માટેના પ્રમેય. તો આપણે અહીંયા તમે જુઓ કે આ 24 છે, મધ્યબિંદુ છે, એટલે આ 12 થઈ જશે. એક તો આપણે મધ્યબિંદુવાળું વાપરશું, બરાબર ને? એટલે એ વ્યાખ્યા થઈ. અહીંયા પ્રમેયો કયા છે એટલે એ આમાં લખવાના નહીં આવશે, પણ જો પી એ ક્યુઆરનું મધ્યબિંદુ હોય તો ક્યુપી એ આખા ક્યુઆર કરતાં અડધા થાય, એ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણને ક્યુપી મળશે 12. આ 10 છે તો આ શોધવાના છે. નહીં કાટકોણ થાય તો પાયથાગોરસથી થાય, તો આપણો બીજો પાયથાગોરસનો પ્રમેય આવી જશે. અને પહેલો ગુણધર્મ જે છે એ આપણે જે આગળ પ્રમેય હમણાં કહ્યો હતો એનો પ્રતિપ્રમેય આવશે. આગળનો પ્રમેય ફરીથી બોલીએ કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. ધારો કે આ વર્તુળનું કેન્દ્ર છે અને આ જીવા છે, અને લંબ દોરો તો એ જીવાને દુભાગે એવો પ્રમેય હતો. હવે અહીંયા આપણને દુભાગે છે એમ કહી દીધું છે, મધ્યબિંદુ છે તો એને લંબ હોય એવો પ્રમેય છે કે વર્તુળના કેન્દ્ર અને જીવાના મધ્યબિંદુને જોડતો રેખાખંડ, વર્તુળના કેન્દ્ર અને જીવાના મધ્યબિંદુને જોડતો રેખાખંડ તે જીવાને લંબ હોય છે. આવો એ પ્રતિપ્રમેય હતો એ ત્યાં વાપરેલા, આપણે અહીંયા વાપરીશું. આપણે ત્યારે શીખ્યા હતા વર્તુળના કેન્દ્ર અને જીવાના મધ્યબિંદુને જોડતો રેખાખંડ જીવાને લંબ હોય, અને માટે આ કાટકોણ થાય માટે પાયથાગોરસથી તમે દાખલો કરી શકો. ત્રીજી કૃતિ પણ જોઈ લઈએ સાથે સાથે, જેથી આપણને આગળના ધોરણમાં ભણ્યા હતા જે એનો યાદ તાજી થઈ જાય, તો આ ધોરણમાં આપણે જે કંઈ ભણવાના છીએ એ આપણને થોડું સરળ લાગે. જૂનું જે આપણે શીખ્યા છીએ આગળ એ હંમેશા કામમાં આવતું હોય છે. તો કૃતિ નંબર 3માં આપણને એમ એ વર્તુળનું કેન્દ્ર કહ્યું છે, એ બી વર્તુળનો વ્યાસ છે, આ MS લંબ AD છે અને MT લંબ AC છે, ખૂણો DAB અને ખૂણો CAB સરખા છે, તો સાબિત કરો કે આ બે જીવાઓ સરખી થાય, AD બરાબર AC થાય એમ. એના માટે આપણને અહીંયા ચોઈસ આપી છે કે નીચેનામાંથી કયા પ્રમેયનો ઉપયોગ કરશો. પહેલો છે, વર્તુળની બે જીવા વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે હોય તો તેમની લંબાઈ સમાન હોય છે, અને બીજો છે એક જ વર્તુળની એકરૂપ જીવા વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે હોય. તો આમાંથી કયો પ્રમેય વાપરશો એ આપણે આના પરથી રકમ પરથી સમજાય. અહીંયા શું કહ્યું છે કે વર્તુળની બે જીવા સમાન અંતરે હોય તો લંબાઈ સમાન હોય, અને અહીંયા એકરૂપ જીવા છે મતલબ કે સમાન લંબાઈની છે તો એ કેન્દ્રથી સમાન અંતરે, બંને એકબીજાના પ્રતિવિધાનો છે. તો આપણે શું આપ્યું છે સમજી લઈએ તો ખ્યાલ આવી જાય. આપણને સાબિત કરવા કે જે જીવા AD બરાબર જીવા AC, એનો અર્થ કે બે જીવાઓ સરખી કરવાની છે, બે જીવાઓ સરખી કરવાની છે, પહેલેથી આપેલી નથી, એનો અર્થ કે આપણે સરખી કરવાની છે. એટલે આ થયું, એટલે કે આપણે પહેલો ગુણધર્મ પહેલો પ્રમેય વાપરશું, આમાં બીજો નહીં. સરખી આપી હોય તો કેન્દ્રથી સમાન અંતરે અહીંયા નહીં થાય. હવે તમે જુઓ કે કઈ રીતે સાબિત થશે, આ વસ્તુ આપણે કરવી પડશે ને. બે કેન્દ્રથી અંતર સમાન હોય તો તમે સમાન કરી શકશો, એની ટૂંકમાં વાત કરીએ આપણે કે તે થાય.
तो एना माटे अहींया लख्युं छे के आ सिवाय त्रिकोणनी एकरूपतानी नीचे पैकी कई कसोटी वापरशे। तो अहींया जे बे त्रिकोण देखाय छे आपणने ASM अने ATM, एने आपणे एकरूप करवाना थशे। એ એકરૂપ કરશો ત્યારે આપણને આરી વસ્તુ મળશે, એમનું સમાન અંતર। તમે અંતર જુઓ, MS લંબ AD છે અને MT લંબ AC છે, એટલે આ MS અને MD અંતર આપેલા છે કેન્દ્રથી। આ અંતર સરખા થશે તો આ બે જીવાઓ એકરૂપ થશે, જે આપણું પક્ષ સાધ્ય છે। તો આપણે આ આપણું આપેલું સાધ્ય છે, આ સાધ્ય કરવા માટે આપણે MS બરાબર MT બીજું સાધ્ય આપણું પેટા સાધ્ય એ રહ્યું આપણા માટે ઊભું થયું કે પહેલાં અહીંયા જવું પડશે। આપણે આ સરખું કરશું તો તમારે આ સરખું કરી શકશો, અને એના માટે આપણે આ જે બે બાજુઓ છે MS અને MD, જે ત્રિકોણની બે બાજુ છે એને એકરૂપ કરશું નવમા ધોરણના પ્રમેયોથી એકરૂપતાની કસોટી પરથી। તો એને સમજીએ, અહીંયા આપણને જે વસ્તુ આપી છે લખીએ કે આ બે ખૂણા એકરૂપ આપ્યા છે, ચિહ્ન કરીએ એટલે સમજ પડે। અને આ એક બાજુ કોમ થાય અને આ લંબ આપ્યા છે એટલે આ 90 એંગલ થાય। તો હવે આકૃતિ આવે, આવા પ્રશ્નના જવાબ તમે નવમામાં આપ્યા છે કે આવી રીતે આકૃતિ દેખાતી હોય તો કઈ કસોટીથી બે ત્રિકોણ એકરૂપ થાય? તમે જોઈ શકો આ બે ખૂણા એકરૂપ છે, એક આ બાજુ કોમન આવી ગઈ, બંનેની સરખી થઈ ગઈ, અને કાટખૂણ તો એક ત્રિકોણના બે ખૂણા અને એક બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને બાજુ સાથે એકરૂપ છે। તો બે ખૂણાની બાજુ એટલે કુકુબા કસોટી। તો આપણે કુકુબા કસોટીથી પહેલાં તો આ બે ત્રિકોણ એકરૂપ કરશું, એ થઈ જશે એટલે આ બે બાજુ સરખી મળશે। એ બે બાજુ એમ કહે છે કે વર્તુળનું કેન્દ્રથી આ જીવા સમાન અંતરે છે, અને માટે બે જીવાઓ સમાન લંબાઈની થાય। આવા પ્રકારનો દાખલો આપણે ગણ્યો છે પહેલા, આ રીતે આપણે અહીંયા યાદ કરી બધું જૂનું। હવે આપણે જોઈએ નવું જાણવા માટે કે 1, 2 અને 3 બિંદુ હોય તો એમાંથી પસાર થતા વર્તુળો વિશે આપણે થોડી ટૂંકમાં વાત કરી લઈએ। કે આપણી પાસે જે નવમા ધોરણમાં આપણે જ્યારે ભૂમિતિની શરૂઆત કરી, યુક્લિડિયન ભૂમિતિ આપણું, ત્યારે આપણને પૂર્વધારણાઓને સિદ્ધાંતો આવ્યા હતા, ત્યાંથી આપણે ફરીથી યાદ કરીએ કે ત્યાં આપણે રેખાની વાત કરી હતી, તો એની સાથે આપણે આ સિદ્ધાંતને પણ સરખાઈએ રેખા માટે અને વર્તુળ માટે, કે એક બિંદુ હોય, આપણે અહીંયા બિંદુની સંખ્યા અહીંયા લખીએ, 1 બિંદુ 2 બિંદુ 3 બિંદુ, તો જ્યારે એક બિંદુ હોય ત્યારે એમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો આપણે ત્યારે જવાબ હતો અસંખ્ય રેખાઓ પસાર થાય, એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય। 2 બિંદુ આપ્યા હોય તો એમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય, એવું આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। 2 બિંદુમાંથી તમે હવે આ એક રેખા મેં પસાર કરી, હવે બીજી કોઈ રેખા તમે પસાર કરી શકતા નથી। તો આ રીતે જ્યારે 2 બિંદુઓ મળે ત્યારે આપણી રેખા નિશ્ચિત થઈ જાય છે, એટલે હંમેશા 2 બિંદુઓમાંથી એક રેખા પસાર થાય જ, એટલે કે કોઈ પણ એક રેખા પર 2 બિંદુઓ હોય જ। અને આ રીતે નક્કી થયું કે 2 બિંદુમાંથી એક અને માત્ર એક રેખા પસાર થાય, એટલે રેખાનું નિશ્ચિત થવાની જે વાત છે 2 બિંદુથી થઈ। એટલે જ્યારે 3 બિંદુ હોય ત્યારે પછી એમાં 2 વાત આવે, સમરેખ છે બિંદુઓ કે અસમરેખ છે। 3 બિંદુઓથી પ્રકાર પડવા માટે 3 બિંદુ આપ્યા હોય ત્યારે જણાવવું પડે એની વાત, કે સમરેખ છે કે અસમરેખ, 2 બિંદુઓમાં ના જણાવવું પડે, કારણ કે 2 બિંદુ હંમેશા એક રેખાને પસાર કરી દે છે એટલે હંમેશા સમરેખ જ હોય। તો 3 બિંદુઓ એનો અર્થ એવો કે સમતલમાં આવેલા 3 બિંદુમાંથી એક રેખા પસાર થઈ શકતી હોય તેને સમરેખ બિંદુઓ કહેવાય, અને સમતલમાં જે બિંદુ આપ્યા છે એમાંથી એક રેખા પસાર ન થઈ શકે, એટલે કે તમે રેખા પસાર કરવા જાઓ તો 2 બિંદુઓનો સમાવેશ થાય અને 1 બિંદુ રહી જાય તો એને અસમરેખ બિંદુઓ કહેવાય। આપણે હાલ 3 બિંદુની વાત કરીએ છીએ, એટલે સમરેખ અને અસમરેખ બિંદુઓની વ્યાખ્યા 3 બિંદુથી શરૂ થાય, કે 3 કે 3થી વધારે બિંદુઓ આપ્યા હોય અને એમાંથી એક અને માત્ર એક રેખા પસાર થતી હોય તો એ સમરેખ બિંદુઓ કહેવાય, અને એ જ રીતે 3 કે 3થી વધારે બિંદુઓ આપ્યા હોય અને એમાંથી એક રેખા પસાર ન કરી શકો તેને અસમરેખ બિંદુઓ કહેવાય। એટલે 2 બિંદુઓ માટે એની વ્યાખ્યા એ જરૂર નથી પડતી। હવે આપણે વર્તુળની વાત સમજીએ, તો વર્તુળ માટે આપણે અહીંયા કહીએ કે 1 બિંદુ આપ્યું છે આપણને, હવે આમાંથી કેટલા વર્તુળો પસાર કરી શકો? તો જો તમારી પાસે પરિકર હોય, ધારો કે આપણી પાસે પરિકર છે અને આપણે સમજીએ, તો આવી રીતે તમે વર્તુળને અલગ અલગ બિંદુએથી લઈ અને એ કામ કરી શકો છો। એટલે ધારો કે અહીંયા હું પરિકરનું પાંખિયું મૂકું અને આટલા સુધી પેન્સિલ લો, એટલે કે આટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરવાનો પ્રયત્ન કરું તો એક વર્તુળ અહીંયાથી બનશે જે આ બિંદુમાંથી પસાર થાય,
હવે પેન્સિલ ત્યાં જ રાખો ને પરિકરનું પાંખિયું અહીંયા ક્યાંક લઈ જાઓ, અને ત્યાંથી વર્તુળ બનાવો તો આવી રીતે વર્તુળ જશે. એ પાંખિયું હવે અહીંયા ક્યાંક લઈ આવો તો એ અહીંયાથી વર્તુળ પસાર થશે. આમ એક બિંદુમાંથી રેખાની જેમ વર્તુળ પણ અસંખ્ય પસાર થાય. હવે આપણે બે બિંદુની વાત કરીએ કે બે બિંદુમાંથી કેટલા વર્તુળો પસાર થાય. તો સૌથી પહેલાં તમને વ્યાખ્યા સમજાવી હતી કે વર્તુળની વ્યાખ્યા શું છે. તો વર્તુળની વ્યાખ્યા આપણે યાદ છે આપણને કે એક બિંદુથી સરખા અંતરે આવેલા બિંદુઓનો ગણ. એટલે મારે આ બે બિંદુમાંથી પસાર થતા વર્તુળો વિચારવા હોય તો મારે એમ વિચારવું પડે કે એવા કેટલા બિંદુઓ મળે કે જે આ બે બિંદુથી સરખા અંતરે હોય. જો આવું એક બિંદુ મળે તો આમાંથી એક જ વર્તુળ પસાર થાય, અને આવું એક પણ બિંદુ ના મળે કે જે આ બેથી સરખા અંતરે હોય તો એક પણ વર્તુળ પસાર થશે નહીં. સમજાયું? એટલે આ બે બિંદુથી સરખા અંતરે આવેલા બિંદુઓ મારે શોધવા પડે, એને હું કેન્દ્ર તરીકે લઈશ અને મને ખ્યાલ આવશે કે એમાંથી કેટલા વર્તુળો પસાર થઈ શકે. તો બે બિંદુમાંથી કેટલા વર્તુળો પસાર થઈ શકે, ત્રણ બિંદુમાંથી કેટલા વર્તુળો પસાર થઈ શકે, એની વાત આપણે આવતા લેક્ચરમાં લઈશું. અત્યારે આપણે અહીંયા વિરામ લઈએ.